હળવદ ધાંધા કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાનું રાજીનામું ધરી દઈ કોંગ્રેસના પંજાને છોડી કેસરિયો હાથ પકડ્યો હતો, જ્યારે ગત મોડી સાંજે હળવદ ધાંધાની પેટાચૂંટણીમાં ભાજપે પરસોત્તમભાઈ સાબરિયાને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હળવદ ધાંગધ્રા વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઈ સાબરિયાને જીત હાંસરી હતી, પરંતુ હળવદ સહિત મોરબી જિલ્લામાં થયેલ નાની સિંચાઈ કૌભાંડમાં સાબરિયાનું નામ ઉછળતા પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ લાંબો જેલવાસ ભોગવ્યો હતો, ત્યારે જામીન પર છૂટ્યા બાદ પરસોત્તમભાઈ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દે કોંગ્રેસના હાથનો સાથ છોડી કેસરિયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ત્યારથી લગભગ નક્કી જ માનવામાં આવી ગયું હતું કે હળવદ ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી પરસોત્તમભાઈ સાબરિયાને મેદાનમાં ઉતારવામાં આવશે, જે આશા સાચી સાબિત થઈ છે. ને આખરે ભાજપ દ્વારા હળવદ ધાંગધ્રા પેટા ચૂંટણી પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલ પરસોત્તમભાઈ સાબરિયાને મેદાને ઉતાર્યા છે, ત્યારે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV, હળવદ. પરસોત્તમભાઈ, અત્યારે ભાજપે તમને ટિકિટ આપી, શું કહેશો? ભાજપે મને જે પસંદ કર્યો છે અને મારી પૂરેપૂરી તૈયારી છે. હું એક સૈનિક તરીકે કામ કરીશ અને મને એટલો ગૌરવ છે કે આ પક્ષે મને ટિકિટ આપી અને હું ખરેખર એટલો મને ખુશ છું કે આ પક્ષની અંદર કામ કરી અને આ વિકાસના કામથી માની તે બધું હું કરવા માટે તૈયાર છું. ધાંગધ્રાની જે સીટ છે એમાં અત્યારે કયા કયા કામો તમને લાગે છે કરવા જોઈએ? ધાંગધ્રા હળવદ એક સુંદર જેરો પછાત વર્ગનો એક પછાત છે એરિયો. એ પછાતને મારે પરિવર્તનમાં ફેરવવાની મારી તમન્ના છે અને મને એટલી ખાતરી છે કે હું આ ભાજપમાં ભરી અને જે મને આ જે કેસ પીરાયો છે કેસનો મને ગૌરવ છે અને હું બધા વિકાસના કામ કરવાનો મને ગૌરવ હું પ્રાપ્ત કરીશ. તમને એવું શું લાગે છે કે આગામી જે વિધાનસભાની આ ચૂંટણી યોજાશે, પેટા ચૂંટણી, એમાં મતદારો ફરી પાછો તમારું પસંદગીનો પ્રશ્ન કરશે? નહીં, મને મતદાન ઉપર અને મોદીજીના જે કાર્યક્ષેત્ર ઉપર પૂરો ભરોસો છે અને મને મારા મત વિસ્તારના બધા ભાઈ બહેનો અને દરેક સમાજના જે મત વિસ્તારો છે અને દરેક જ્ઞાતિએ મને સ્વીકાર્યો છે અને હજી સ્વીકારશે એવી મને ખાતરી છે પૂરી. જે રીતે તમે વાત કરો છો કે બધાને તમારા ઉપર ખાતરી છે, કોંગ્રેસ પાસે એક મહત્વનો મુદ્દો છે જે તમારા ઉપર ફરિયાદ થઈ છે નાની સિંચાઈને લગતી, એ મુદ્દો આમાં તમને કેટલો અસરકારક લાગે? એ આખી દુનિયા જાણે છે, એ ન્યાયપાલિકાનો મુદ્દો છે અને ન્યાયપાલિકા ઉપર મને પૂરો ભરોસો છે અને મને પૂરો ન્યાય મળશે, હું નિર્દોષ જ છું. શું લાગે છે તમને કે મતદારો તમને ચૂંટી કાઢશે કે શું લાગે છે? 100% મને ભરોસો છે મારા મત.